નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીની મધ્યાહન સમાચાર, સાથે હું છું દેવલ. સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાના વાઘોડિયામાં રણછોડજી ફળિયામાં સાંડ ઘૂસ્યો. ઘરમાં સાંડ ઘૂસી જતા ઘરના સભ્યો બહાર દોડ્યા. એક કલાક સુધી ઘરમાં સાંડે આતંક મચાવ્યો ત્યારે સ્થાનિક લોકોએ ભેગા મળી સાંડને બહાર કાઢ્યો. વડોદરાની આ ઘટના સામે આવી રહી છે. વાઘોડિયાના રણછોડજી ફળિયાની અંદર સાંડે આતંક મચાવ્યો છે, ઘરમાં ઘૂસી ગયો છે ત્યારે ઘરના સભ્યો બહાર દોડી આવ્યા. સતત એક કલાક સુધી રહીશોને મુશ્કેલી પડી છે, સાંડે આતંક મચાવ્યો છે. તંત્રની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. વડોદરાના વાઘોડિયાના રણછોડજી ફળિયાની આ ઘટના સામે આવી રહી છે. ઘરમાં સાંડ ઘૂસી જતા ઘરના સભ્યો બહાર દોડી આવ્યા. સતત એક કલાક સુધી સાંડ દ્વારા આતંક મચાવવામાં આવ્યો. એક કલાક સુધી સાંડે આતંક મચાવ્યો અને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના વાઘોડિયાના રણછોડજી નગરની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં સાંડ ઘરમાં ઘૂસી ગયો છે. દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ઘર વખરી તહેસ નહેસ કરી મૂકી છે. ઘરના સભ્યો બહાર દોડી આવ્યા. આ જ મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા વશિષ્ઠ ફોનલાઈન થી જોડાયા છે. જે વશિષ્ઠ, વડોદરાની અંદર સાંડે આતંક મચાવ્યો, શું વિગતો? વાઘોડિયાના રણછોડજી ફળિયામાં એકાએક ઘરમાં સાંડ ઘૂસી જતા ઘરમાં અનાજ સહિત ભોજન બનાવ્યું હતું તેમાં પણ વેરવિખેર કરી નાખ્યું છે. વહેલી સવારે અચાનક ઘરમાં સાંડ ઘૂસી જતા બાળકો તેમજ મોટા યુવાનો બી ઘરની બહાર નીકળી ગયા છે. એક કલાકની ભારે જહેમત બાદ સ્થાનિકો આસપાસના લોકોએ સાંડને બહાર કાઢ્યો છે. જી વશિષ્ઠ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.